વેલકમ ટુ સ્લીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે હું તમને તમારી સ્કૂલની યાદ અપાવે એવી એક રેસીપી શીખવાડવાની છું, જે છે લાકડા પાક, જેને હિન્દીમાં ગુડપટ્ટી બી કહેતા હોય છે. આ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે, તો ઘણા લોકોએ તા ખાધેલો જ હશે, પણ જેણે નથી ખાધો એ પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરે. તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ, અને સાથે જ જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલાં અહીંયા આપણે જે ગોળ ઉપયોગમાં લીધો છે એને આપણે સમારીને તૈયાર કરી લેવાનો છે, અને લાકડા પાક બનાવવા માટે તમે જે પણ ગોળ રૂટીનમાં વાપરતા હોય એ ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા હું ગોળને ચપ્પાથી સમારીને તૈયાર કરી લઉં છું. તમારી પાસે જો ગોળનો ભૂક્કો હોય તો ભૂક્કો પણ ઉપયોગમાં લઈ શકાય. ગોળનો ભૂક્કો કે આ રીતે ગોળને ચપ્પાથી સમારીને ઉપયોગમાં લેવાથી જ્યારે આપણે આનો પાયો કરીએ ત્યારે ખૂબ જ ઝડપથી એ ઓગળી જાય, એટલે મહેનત પણ ઓછી લાગશે અને સમય પણ ઓછો લાગશે. તો આ રીતે મેં બધો ગોળ સમારીને તૈયાર કરી લીધો છે. હવે લાકડા પાક બનાવવા માટે કોઈપણ જાડા તળિયાવાળું વાસણ ઉપયોગમાં લેવાનું છે. તો અહીંયા મેં એક કઢાઈ ઉપયોગમાં લીધી છે, એમાં 2 ચમચી ચોખ્ખું ઘી ઉમેરીશું. ઘી થોડું ગરમ થાય એટલે જે ગોળ આપણે સમારીને રાખ્યો છે એ બધો આમાં ઉમેરી દેવાનો, અને ગોળની સાથે જ આપણે 1 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીશું. હવે થોડી વાર આપણે ગોળને હલાવવાનું નથી, 3-4 મિનિટ આપણે આને મીડિયમ ગેસ ઉપર આ રીતે જ રહેવા દઈશું. જેમ જેમ ઘી, ગોળ અને પાણી ગરમ થશે એટલે મિશ્રણ થોડું ઓગળવા લાગશે. તો ગોળ ઓગળે ત્યાં સુધીમાં જે પણ થાળીમાં કે ડીશમાં તમારે લાકડા પાકને ઠારવાનો હોય એમાં થોડું તેલ કે ઘી લગાવી દેવાનું. તો લગભગ 4-5 મિનિટ જેવો સમય થયો છે અને લગભગ હવે ગોળ 70-80% જેવો ઓગળી ગયો છે. તો હવે આપણે આને સ્પેચ્યુલાની મદદથી કે તવીથાની મદદથી હલાવતા જઈશું. અત્યારે ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મેં રાખેલો છે, અને આ રીતે એકદમ સરસ ગોળ ઓગળી જાય એ પછી આપણે આને સતત હલાવતા રહીશું. આ કઢાઈની સાથે ચોંટેની એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો જો એનો બળેલો ટેસ્ટ આવશે તો આ ખાવામાં સારું ના લાગે. બીજું જ કે જ્યારે તમે આનો પાયો બનાવો છો ત્યારે એનો પાયો પરફેક્ટ બનવો ખૂબ જ જરૂરી છે. જો પાયો બનવામાં કચાશ રહે તો તમે જ્યારે એને ખાઓ ત્યારે ખાવામાં ચવડ લાગે, એટલે કે દાંતે ચોટે, અને જો પાયો વધારે પડતો કડક થઈ જાય કે બળી જાય તો પણ તમને ખાવામાં કડવું લાગશે. એટલે આનો પાયો કરવામાં ખાસ ધ્યાન રાખજો અને આને સતત હલાવતા રહેજો. તમે જોઈ શકો છો ધીરે ધીરે આનો કલર બદલાવા લાગ્યો છે. આનો પાયો થયો છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું તો એ પણ હું તમને બતાવું. તો 1 વાટકીમાં તમારે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી લેવાનું છે, અને જે પાયાનું મિશ્રણ છે એ આમાં ઉમેરવાનું. તમે જેવું જ આ મિશ્રણ પાણીમાં નાખશો એવું તરત ઠંડુ થઈ જાય, એટલે તરત જ તમે આને ચેક કરી શકશો. તો જે મિશ્રણ છે એને તમે આ રીતે ચેક કરો. તમે જોઈ શકો છો હજુ આ કાચું છે, મતલબ કે આ પાયો બન્યો નથી, અને આપણે જેમ વાળવું હોય એમ વળી જાય છે. આ એકદમ પોચું છે, તો હજુ આપણે આને થોડું કડક કરવાનું છે. તો ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ રાખેલો છે અને આને આપણે સતત હલાવતા રહીશું, કેમ કે આ સમયે આના ચોંટવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય, એટલે એને સતત હલાવતા રહો. અને તમને લાગે કે તમે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આને નથી બનાવી શકતા તો થોડી વાર માટે તમે ગેસ ધીમો પણ કરી શકો છો. જેમ જેમ આપણે આને શેકતા જઈશું એમ આનો કલર ઘટતો થતો જશે. તો હવે આનો કલર ઓલમોસ્ટ ડાર્ક થઈ ગયો છે. આ સમયે ફરીથી આપણે આને ચેક કરીશું. તો મેં 1 વાટકીમાં ફરીથી પાણી લીધું છે અને જે ગોળના પાયાનું મિશ્રણ છે એ આમાં ઉમેરી દીધું છે. આને આપણે ચેક કરીએ તો ઠંડુ થાય એ પછી તમારે આને 2 હાથથી તોડીને ચેક કરવાનું. તો તમે જોઈ શકો છો આ આસાનીથી આના ટુકડા થઈ જાય છે અને આ એકદમ ક્રિસ્પી છે. આ રીતે જેવો જ ગોળનો પાયો બની જાય આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે. અને એકવાર આને હલાવી લો, આને હલાવી લઈએ એ પછી આમાં 1 નાની ચમચી આપણે ખાવાનો સોડા ઉમેરીશું અને આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જે ભજીયા અને ઢોકળા બનાવવા માટે ખાવાનો સોડા વાપરીએ એ જ મેં ઉપયોગમાં લીધો છે. અને તમે જોઈ શકો છો સોડા નાખ્યા પછી ગોળના પાયાનો જે કલર હતો એ આછો થઈ ગયો છે. તો આ રીતે સોડા મિક્સ થઈ જાય એ પછી જે થાળી આપણે તૈયાર કરીને રાખી હોય એમાં મિશ્રણ તરત જ આપણે લઈ લેવાનું છે. થાળીને આપણે થપથપાવવાની નથી, થાળીને તમે આમ ઊભી કરીને આ રીતે ફેરવશો એટલે આ જે મિશ્રણ છે એ બધે સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. અને આને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દઈશું. અત્યારે ઠંડીનો સમય છે એટલે લગભગ 15-20 મિનિટમાં જ આ મિશ્રણ ઠરી જાય છે. તો લગભગ 20 મિનિટ જેવો સમય થયો છે અને આ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. તો થાળીને આપણે થોડી હાથથી આ રીતે દબાવીશું અને પછી કોઈ પણ મોટી થાળી લઈને આપણે આ લાકડા પાક એમાં લઈ લઈશું. આપણી થાળીમાં પહેલાંથી જ ઘી કે તેલ લગાવેલું હોય એટલે આને બહાર નીકળતા વાર નહીં લાગે. તો ફ્રેન્ડ્સ, હવે આ ટેસ્ટી અને ક્રિસ્પી લાકડા પાક બનીને તૈયાર છે. આ એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આનું ટેક્સચર આવ્યું છે, જે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો જે લોકોએ લાકડા પાક ખાધેલો છે એને તો ખબર જ છે કે આ કેવો લાગે છે.
પણ જેણે ક્યારેય આ નથી ટ્રાય કર્યો એ પણ એકવાર આ જરૂર બનાવીને ટ્રાય કરે, તમારા ઘરમાં પણ આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.